ગાંધીનગર જિલ્લાના ચાર તાલુકાઓમાં ગુણવત્તા વગરનું અખાદ્ય ચીજોનું વેચાણ કરી વજનમાં ગોલમાલ કરતા વેપારીઓ જો પકડાશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે જિલ્લા કલેક્ટરનો આદેશ ગાંધીનગર જિલ્લાની ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તથા જિલ્લા તકેદારી સમિતિ અને જિલ્લા નાગરિક પુરવઠા સમિતિની બેઠક યોજવામાં આવી હતી તેમજ જિલ્લાના તમામ ધારાસભ્ય જિલ્લા કલેક્ટર ઇન્ચાર્જ કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી અને જે તે વિભાગના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને જિલ્લા વિકાસ અધિકારી સુરભી ગૌતમે જણાવ્યું હતું કે હાલમાં તહેવારો અને ચોમાસાની ઋતુ ચાલતી હોવાથી ખાદ્ય ચીજોનું વિતરણ મીઠાઈઓ ફરસાણ જેવી વસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે વ્યાપારીઓની ચીજવસ્તુઓની ચકાસણી કરવી જોઈએ અને તેના માટે ખોરાક અને ઔષધીય નિયમન તંત્રના અધિકારીને ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે ઉપરાંત જિલ્લામાં કરિયાણી શાકભાજી કે અન્ય વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે તેની પણ ચકાસણી કરવી જોઈએ અને તોડમાપના સાધનો યોગ્ય નિયમ અનુસાર છે કે નહીં તેની સ્તર ઉપર તપાસ કરવી જોઈએ અને તેના માટે કાનૂની માપ વિજ્ઞાન કચેરીના અધિકારોને પણ કડક સૂચના આપી દેવામાં આવી છે તેમજ ગામડામાં અને શહેરમાં દૂધ અને અન્ય ચીજવસ્તુઓ ગુણવત્તાવાળી છે કે નહીં અને જો ગુણવત્તા વિનાની નીકળે તો તેની સામે પણ કડક કાર્યવાહી કરવાનો રજૂઆત કરે છે અને તેના ઉપર સપાયેલી જે કિંમત કરતાં વધુ કિંમત લેતા હોય તો પણ ઘટનાક્રમ કાર્ય કરવા રજૂઆત કરી છે વજનમાં ગોળમાલ કરતાં શાકભાજી વારાથી માંડીને મોટા વેપારીઓને ઝડપી લેવા માટે આકસ્મિક ચેકિંગ કરીને દંડાત્મક કાર્યવાહી કરવા રજૂઆત કરી છે અને તેના માટે જિલ્લા કલેક્ટરે કડક આદેશ આપી દીધો છે અને કોઈપણ ગ્રાહકની સમસ્યા હોય તો રજૂઆત પણ કરી શકે છે અગરસિંહ ચૌહાણ જડેશ ટીવી દેગામ